કેમ છો બાળકો મજામાં ને હું તમારી શિક્ષક ડોલીબેન આજે આપણે ધોરણ છ વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ દસ ગતિ અને અંતરનું માપન આ પાઠમાં આવતી યાદ રાખવાની બાબતો ટૂંકમાં સમજીશું પ્રાચીન સમયમાં લોકો પાસે વાહન વ્યવહારના સાધનો ન હતા આથી તેઓ ચાલીને એક સ્થળેથી બીજા સ્થળે જતા હતા ત્યાર પછી જળમાર્ગોમાં અવર જવર માટે હોળીનો ઉપયોગ કરવામાં આવતો પૈડાની શોધ બાદ વાહન વ્યવહારની પ્રણાલીમાં અત્યંત મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યા વરાળ યંત્રની શોધ સાથે પરિવહન માટેના નવા સાધનોની શોધ શરૂ થઈ વરાળ યંત્ર દ્વારા ચાલતી આગ ગાડીનો વિકાસ થયો ત્યારબાદ સ્વચાલિત વાહનો એટલે કે ઓટોમોબાઈલ આવ્યા મોટરથી ચાલતી બોટ જહાજોનો ઉપયોગ થવા લાગ્યો ઓગણીસમી સદીની શરૂઆતમાં વાયુયાનનો વિકાસ થયો ઇલેક્ટ્રિક ટ્રેન મોનો રેલ સુપરસોનિક વિમાનો અને અંતરિક્ષયાન વીસમી સદીના યોગદાન છે પ્રાચીન સમયમાં લોકો પગલાંની લંબાઈ હાથની લંબાઈ વેતની લંબાઈ આંગળીઓની જાળાઈ વગેરેનો ઉપયોગ માપનના એકમ તરીકે કરતા હતા પરંતુ તેનાથી સાચું માપન થતું નહીં આથી સમાન માપન પ્રણાલીને વિકસિત કરવાની આવશ્યકતા ઊભી થઈ હવે આપણે એકમોની આંતરરાષ્ટ્રીય પ્રણાલી એટલે કે એસઆઈ યુનિટનો ઉપયોગ કરીએ છીએ તેને સમગ્ર વિશ્વમાં માન્યતા પ્રાપ્ત છે લંબાઈનો એસઆઈ એકમ મીટર છે મીટરથી નાના એકમો સેન્ટીમીટર અને મિલીમીટર છે એક મીટર બરાબર સો સેન્ટીમીટર અને એક સેન્ટીમીટર બરાબર દસ મિલીમીટર તેથી એક મીટર બરાબર એક હજાર મિલીમીટર થાય લંબાઈનો મોટો એકમ કિલોમીટર છે એક કિલોમીટર બરાબર એક હજાર મીટર લંબાઈ માપતી વખતે તેની સાચી રીત જાણવી આવશ્યક છે વક્ર રેખાની લંબાઈ માપવા દોરીનો ઉપયોગ કરવામાં આવે છે સમયની સાથે સ્થિતિમાં થતા ફેરફારને ગતિ કહે છે ગતિના મુખ્ય આ પ્રમાણે પ્રકાર આવેલા છે જેમાં પહેલું છે સુરેખ ગતિ બીજું છે વક્ર ગતિ ત્રીજું છે વર્તુળ આકાર ગતિ અને ચોથું છે આવર્ત ગતિ બસ આટલું જ યાદ રાખશો ને બાળકો ફરી મળીશું ચાલો આવજો